હવે વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સુરક્ષા અધિકાર અભિયાન સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. આજરોજ વિજયનગર અન્ન સલામતી કાયદો 2013ના અમલીકરણના કાયદાનું રાજ્યમાં અને સાબરકાંઠા જિલ્લામાં અસરકારક અમલવારી અને ટ્રાઇબલ વિસ્તારના લોકોને અન્ન સલામતી કાયદો 2013 અંગે માહિતીગાર કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં યોજનાનો લાભ મળી રહે તે માટે અન્ન સુરક્ષા અધિકાર અભિયાન સમિતિએ વિજયનગર અને આદિવાસી અધિકારી મંચના કન્વીનર શ્રી બાબુભાઈ સોલંકી, આદિવાસી અધિકારી મંચ પ્રમુખ નિનિમા કચરાજી વીરજી, ઉપપ્રમુખ બલાતા ઇન્દુબેન એલ, મંત્રી અસારી કરુભાઈ આર અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજયનગર મામલતદાર શ્રી પીજી ચૌહાણને આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લા અને વિજયનગર તાલુકાના નાગરિકોને અન્ન સલામતી કાયદો 2013 અમલીકરણ અને આદિવાસી વિસ્તારના લોકોને કાયદાની માહિતી અને કાયદા હેઠળના વિવિધ લાભો જેવા કે અન્ન સલામતી કાયદા હેઠળ અગ્રતા ક્રમ ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખાનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો અને અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા પરિવારને 35 કિલો, 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખાનો જથ્થો પૂરો પાડવામાં આવે. આવી રોશન વિતરણને આવી દુકાનો મહિનામાં 24 દિવસ ખુલ્લું રાખવામાં અને કોમ્પ્યુટર રસીદ આપવામાં આવે. રેશનિંગ વિતરણ કરતી દુકાનોમાં 10 તારીખ પહેલાં જથ્થો ફાળવવામાં આવે અને સ્ટોકના બોર્ડ દર્શાવવાની માંગ કરવાની સાથે આંગણવાડીમાંથી પોષક આહાર પૂરેપૂરો મળી રહે અને પાણી અને શૌચાલયની સુવિધાથી કોઈ પરિવાર વંચિત ન રહે અને મધ્યાહન ભોજન સુવિધા સુધારવામાં આવે તેની માંગ કરી હતી. લલિત ડામોર, ZSTV, વિજયનગર. તાલુકાના આદિવાસી વિસ્તારમાંથી જુદા જુદા ગામના માણસોએ અત્રે મામલતદાર સાહેબશ્રીને આવીને રજૂઆત કરેલ અને રજૂઆતમાં ખાસ કરીને કે આખા મહિનાની અંદર અનાજ વિતરણ ન થાય ત્યાં સુધી સોસાયટી ચાલુ રહી જોઈએ, તેમ છતાં હરેક ગામમાં હરેક સોસાયટીના સંચાલકો મહિનામાં 2 થી 4 દિવસ જ સોસાયટી ચાલુ રાખે છે. તો અમારી ખાસ વિનંતી છે કે જ્યાં સુધી અનાજ વિતરણ પૂરેપૂરું ન થાય ત્યાં સુધી એમને સોસાયટી ચાલુ રાખવી જોઈએ અને જે મહિનાનું રાશન કદાચ વધી ગયું હોય તો બીજા મહિને મળે એ બાબતની પણ અમે રજૂઆત કરેલ છે. અને અમારા તાલુકા મામલતદાર શ્રીને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા સલામતી કાયદો 2013ના અનુસંધાને ગામડાઓમાં વસતા, ડીપમાં વસતા, આંતરિયાળો વિસ્તારમાં રહેતા અમારા આદિવાસી ભાઈઓને પડતી મુશ્કેલીઓનો પ્રશ્નનો વાચા લઈને અમે અત્રે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં મહત્ત્વની મુદ્દો, મહત્ત્વની વાત, ડીપમાં રહેતા ગરીબ વર્ગોના અમારા આદિવાસી મજૂરિયા વર્ગના બહેનો અને ભાઈઓને કાળી મજૂરી કરે અને પોતાને પોતાના ગામમાં ચાલતી સોસાયટી સંસ્થાની દુકાનમાં અગ્રમતા કાર્ડને સરકારના કાયદા અનુસાર 3 રૂપિયા કિલો ચોખા અને 2 રૂપિયા કિલો ઘઉં મળવા પાત્ર થાય છે. અગ્રમતા કાર્ડ જે છે એને પર હેડ એક માણસને 5 કિલો અનાજ મળવું જોઈએ અને અગ્રમતા જે કાર્ડ છે એને 35 કિલો, એક હોય કે 2 હોય કે 3 માણસ હોય એને 35 કિલો અનાજ મળવું જોઈએ તે પ્રમાણનું સોસાયટીઓમાં વિતરણ થતું નથી, તેમજ વિતરણ થતું નથી, તેમજ પૂરતો જથ્થો મળતો નથી, એ અનાજ પૂરતું મળે એવી એ માટે મને આજે આવેદન પત્ર સાહેબ વહીવટી વડીલ અધિકારીશ્રીને કાર્યકીય સમાજ સોસાયટીઓને આપે એવી અમારી આવેદનપત્ર દ્વારા અને લોકોની સુવિધા મળે એ રીતનું અમને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.